ત્રણ સમુદ્ર ની સપાટીથી લગભગ કેટલા મીટર વધુ ઊંચાઈ ધરાવતા તેમજ તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તાર ને પર્વત તરીકે ઓળખવામાં આવે છે અહીંયા સમુદ્ર છે આ સમુદ્ર છે હવે આ સમુદ્ર ની સપાટી થી એકસો ને એસી મીટર ની ઉંચાઈ સુધી એકસો ને એસી મીટર ની ઉંચાઈ સુધી જે પણ ભૂમિ સ્વરૂપ આપણને જોવા મળે છે દોસ્તો સપાટ ભૂમિ સ્વરૂપ જોવા મળે છે એવા સપાટ ભૂમિ સ્વરૂપ ને આપણે ઓળખીએ છીએ મેદાન ના નામે એના નામે ઓળખીએ છીએ આપણે ઓળખીએ છીએ મેદાન નામે આપણે ઓળખીએ છીએ રાઈટ ત્યાંથી આપણે આગળ જઈએ દોસ્તો મેજ જેવી સ્થળાકૃતિ મેજ એટલે કે હિન્દીમાં મેજ કહેવાય ઇંગ્લિશમાં ટેબલ કહેવાય બરાબર ને ટેબલ જેવી આકૃતિ હોય મતલબ કે આ ભાગ જે છે મેદાન કરતા તો ઊંચો છે પરંતુ છતાં પણ સપાટ છે કેવો છે છતાં પણ કેવો છે સપાટ છે આપણે ઓળખીએ છીએ એના નામે ઓળખીએ દોસ્તો ઉચ્ચ પ્રદેશના નામે ઓળખીએ અંગ્રેજીમાં આને આપણે પ્લેટ્યુ કહીએ છીએ

અને આપણે હિલ્સ કહીએ છીએ હિલ્સ કહીએ છીએ ત્યાંથી આગળ જઈએ નવસો મીટર થી ઊંચો હોય પછી સાહેબ એનો કોઈ તાક લાગેલો હોય નહીં પરંતુ હા શંકુ આકારની એની રચના હોય તીવ્ર ઢાળ ધરાવતો હોય ત્યારબાદ તીવ્ર શિખરો ધરાવતો હોય આવી સ્થળાકૃતિ જે જગ્યા પર જોવા મળે છે એવી સ્થળાકૃતિને આપણે